હવે આપણે આંખો બંધ કરીને કલ્પના કરીએ કે એક પ્રાચીન કથા વાંચી રહ્યા છીએ. આ કથા એવા માનવીની છે જે ભગવાન પર ખૂબ વિશ્વાસ રાખતો હતો. આ માનવીનું નામ છે અયુબ. ક્યારેક ખૂબ જ સમય પહેલા મેસોપોટેમિયાની ભૂમિ પર એક સમૃદ્ધ અને ન્યાયી માણસ, પ્રિય માણસ રહેતો હતો. માણસ હતો અયુબ. તે પોતાના ધર્મ, ન્યાય અને પરોપકાર માટે ઘણો પ્રખ્યાત હતો. દરેક લોકો જાણતા હતા કે અયુબ ભગવાન પર અતૂટ વિશ્વાસ ધરાવતો હતો. તે ખૂબ ધનિક હતો. તેને 18,000 ઊંટ, 10,000 વાછરડા અને મોટી સંખ્યામાં બાંધકામ કામદારો અને મજૂર હતા. તેની પાસે બધી જ વસ્તુ હતી. પરમેશ્વરે તેને બધી વસ્તુ આપી હતી. તેના માટે પરમેશ્વરનો આભાર તે માનતો હતો. એક દિવસ સ્વર્ગમાં ભગવાનના દરબારમાં શેતાન હાજર હતો. ભગવાને શેતાનને પૂછ્યું, તું ક્યાં ગયો હતો? શેતાને ભગવાનને જવાબ આપ્યો, હું પૃથ્વી પર આમ તેમ ભટકતો હતો. તે પૃથ્વી પર કંઈક ખાસ માણસ જોયો છે? શેતાને ઉત્તર આપ્યું, હા, મેં તારા સેવક અયુબને જોયો છે. તે તારો શ્રેષ્ઠ ચાહક છે, પણ તે મકાન, મવેશી અને સંપત્તિથી ઘેરાયેલો છે. એટલે તે કેમ તને ત્યાગે? તું તેનો સારો ખ્યાલ રાખે છે, એટલે જ તે તારી ભક્તિ કરશે જ. ત્યારે ભગવાને શેતાનને એક પડકાર આપ્યો, અયુબના તમામ સંપત્તિ, સુખ, વૈભવ છીનવી લો અને જુઓ કે તે મને છોડી દે છે કે નહીં. શેતાનના આ પડકારને મંજૂર હતો. શેતાને અયુબના જીવનમાં અચાનક હાહાકાર મચાવી દીધી. ચોર, તેના બધા ઊંટ અને વાછરડા ચોરી ગયા. મકાન જમીન દોસ્ત થઈ ગયા અને તેની બધી સંપત્તિ ખતમ થઈ ગઈ. સૌથી ખરાબ વાત તો એ હતી કે એક તોફાનના કારણે તેના 10 બાળકોના પર મકાન પડ્યું અને તેઓ પણ તમામ મૃત્યુ પામ્યા. અયુબ અભ્રાંત થઈ ગયો હતો. તેમ છતાં તે ભગવાનને સન્માન કરતો હતો. તે બોલ્યો, ભગવાન આપનાર છે અને ત્યાગનાર છે, આ તેની ઈચ્છા છે. પરંતુ શેતાન હજી સંતોષ પામ્યો ન હતો. તેને લાગ્યું કે અયુબની માનસિક પરીક્ષા પૂરતી ન હતી. તેથી તેણે ભગવાન પાસે ફરીથી વિનંતી કરી કે અયુબના શરીર પર પીડા લાવી શકાય. ભગવાને તેની પરવાનગી આપી. અયુબને શરીરે મોટા મોટા ફોલ્લા અને ઘાવો થયા. તે મરણસન્ન બની ગયો. તે બધાને છોડી રસ્તા પર બેઠો હતો. તેની પત્ની ચિંતિત થઈ ગઈ. તેણે અયુબને કહ્યું, હવે ભગવાનને શાપ આપો અને મરો. પરંતુ અયુબ ન માન્યો. ભગવાનની ઈચ્છા એટલે કે સુખ અને દુઃખ બંને, હું તેને શાપ કેમ આપું? આ ત્રાસદાયક અવસ્થામાં અયુબના 3 મિત્રો તેને મળવા આવ્યા. તેઓ આશ્ચર્યચકિત હતા. તેઓ વિચારી રહ્યા હતા કે આ બધું કંઈક અયુબે મોટા પાપ કર્યા હશે, શા માટે આ બધું તમારા પર આવ્યું છે? તેઓ માનતા હતા કે ભગવાન સજા કરે છે ત્યારે જ પાપીઓ સાથે આ રીતે થાય છે. અયુબ ચૂપચાપ સૌની અપેક્ષાઓ સાંભળતો રહ્યો. તેણે પોતાનું પાપ માનવાનો ઇનકાર કર્યો, કેમ કે તેણે જીવનમાં ક્યારેય પાપ કર્યું જ નથી. મારો પરમાત્મા પર વિશ્વાસ છે, તેણે કહ્યું. તેમની ઈચ્છા જ સર્વોપરી છે. આ કથા એક નાટ્યાત્મક વળાંક લે છે, જ્યારે ભગવાન સ્વયં જ આ સમયે પ્રવેશ કરે છે. ભગવાન જ આકાશમાંથી પ્રગટ થાય છે અને અયુબના મિત્રોને કહે છે કે તમે ખોટા હતા. તેઓ ખરેખર અયુબની પરીક્ષા કરતા હતા, પરંતુ અયુબના ધર્મ, આસ્થા અને પવિત્રતાની કસોટી કાઢવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. અયુબ ભગવાન સામે ક્યારેય વિમુખ નથી થયો. તેના પવિત્રતામાં ભરોસો રાખવાની આ મહાન ચિંતન પ્રવૃત્તિથી ભગવાન ખૂબ પ્રભાવિત થયા હતા. અયુબના વિશ્વાસથી પ્રભાવિત થઈને ભગવાન તેને ધન, પરિવાર, ખ્યાતિ પુનઃદાન કરે છે. ભગવાન તેનાથી બહુ ખુશ થાય છે અને તેનું સૌ પણ સન્માન પુનઃસ્થાપિત કરે છે. તેણે તેની સંપત્તિ 1.5 ગણી કરી. વધુ બાળકો અને ધનની સાથે અયુબ ખુશીભર્યું જીવન ફરીથી આપી દીધું. અયુબની આ કથા આપણા જીવનમાં એક પ્રેરણા સ્ત્રોત છે. તે સમજાવે છે કે વિશ્વાસ, ધાર્મિકતા અને પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતા. પીડા અને દુઃખ સ્વરૂપે ભગવાન ક્યારેય આપણા આત્માની કસોટી લે છે, પરંતુ જો
આપણે સાચા હૃદયથી ભગવાનને વિશ્વાસ રાખીએ તો આ વાવાઝોડાઓ અંતે તો શાંતિ અને સમૃદ્ધિમાં પરિવર્તિત થાય છે. અયુબની આ કથા એ કહેવા માગે છે કે તણાવની ક્ષણોમાં પણ ભગવાનમાં અખંડિત વિશ્વાસ જ સાચા સમર્થનનો આધાર છે.